નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલિકા તરફથી મોટી એક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે મોટરથી પાણી ખેંચતા હોય તેવા તત્વો સામે અત્યારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તુલસીવાડી વિસ્તારમાં આવેલ ખાજા એપાર્ટમેન્ટ ખાતે આ કાર્યવાહી આરંભી છે અને ફરિયાદ ઉઠી હતી આ વિસ્તારમાંથી કે પાણી નથી મળી રહ્યું, ત્યારે પાલિકાની ટીમ, પાલિકાના અધિકારીઓ સાથે દબાણ શાખાની ટીમ અને પોલીસને સાથે રાખીને અત્યારે અહીંયા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને ગેરકાયદેસર રીતે મોટરો લગાવી અને જે પાણી ખેંચવામાં આવતું હતું તેની ઉપર મોટી કાર્યવાહી અત્યારે પાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. અત્યારે સુરેશ તુવેર પાલિકાના અધિકારી અહીંયા ઉપસ્થિત છે, ત્યારે તેમની સાથે જ વાત કરીશું અને કઈ રીતની આ કાર્યવાહી થઈ રહી છે તે બાબતે પણ જાણીશું. પરંતુ આ એક મોટી કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. સાહેબ, શું કહેશો, કઈ રીતની કાર્યવાહી? આજરોજ તુલસીવાડી ખ્વાજાનગર વિસ્તારમાં જે ગેરકાયદેસર મોટરો લગાડીને પાણીની ખેંચી લેવામાં આવતું હતું, એના કારણે બાકીના જે નાગરિકો છે એને પાણી ઓછું મળતું હતું. તેના અનુસંધાનમાં આજરોજ દબાણ શાખાની ટીમ પાણી પુરવઠા પોલીસ બંદોબસ્ત સાથે રાખીને ગેરકાયદેસર મોટરો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બીજી કોઈ કાર્યવાહી? બસ આજ ખાસ કરીને પાણીની અત્યારે ઉનાળામાં શોર્ટેજ હોય છે અને અનુસંધાનમાં ગેરકાયદેસર રીતે જે લોકો પાણી ખેંચી લેતા હોય છે એના કારણે બાકીના લોકોને પાણી નથી મળતું, તે સમસ્યા નિવારવા માટે ગેરકાયદેસર પાણીની જે મોટરો જપ્ત કરવાની કામગીરી ચાલી રહી છે. દંડ સહિતની કાર્યવાહી કરવામાં? ના, અત્યારે પહેલા સૌથી પહેલા જપ્ત કરવાની છે, પછી આગળની જે કાર્યવાહી કરવામાં આવશે. ચોક્કસ. તો અત્યારે અધિકારી જણાવી રહ્યા છે કે મોટરો તમામને જપ્ત કરવામાં આવી રહી છે અને જરૂર જણાશે તો દંડની પણ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ અત્યારે તો મોટર જે લગાવીને પાણી ખેંચવામાં આવતું હતું તેને પાલિકા તરફથી જપ્ત કરવામાં આવી રહી છે. દબાણ શાખાની ટીમ પણ સાથે ઉપસ્થિત છે અને પોલીસ વિભાગ પણ અહીંયા ઉપસ્થિત કરી દેવામાં આવ્યો છે. ત્યારે આપ જોઈ શકો છો કે તમામ જે આજે એપાર્ટમેન્ટ ખાતે મોટરો જે લગાવવામાં આવી છે તેને કાઢીને અત્યારે જપ્ત કરવામાં આવી રહી છે અને આ પાલિકા તરફથી એક મોટું ઓપરેશન કહી શકાય, કેમ કે આ વિસ્તારમાં જ આજે ઘણા સમયથી પાણીની સમસ્યા ઉઠી હતી અને આજે પાલિકા ખાતે મોરચો પણ પહોંચ્યો હતો અને રજૂઆત કરવામાં આવી હતી કે પાણી નથી મળી રહ્યું છેલ્લા કેટલાક વર્ષોથી. ત્યારે કમિશનર તરફથી આ કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા બાદ અત્યારે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જાણવા મળ્યું છે કે આ જગ્યા પર કેટલાક જે તત્વો છે તેમના દ્વારા પાણી મોટરો દ્વારા ખેંચીને લેવામાં આવતું હતું, ત્યારે મોટરના કારણે જે બીજા લોકોને પાણી નથી મળતું તેના કારણે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને તમામ જે મોટરો છે તે જપ્ત પણ કરવામાં આવી રહી છે. અત્યારે તુલસીવાડી ખાતેનું આ જે કારેલીબાગ ખાતે તુલસીવાડી જે આવેલું છે અને ત્યાં આ ખ્વાજા એપાર્ટમેન્ટ છે, અત્યારે આપ જોઈ શકો છો તેમ કે તમામ જે આ જગ્યા છે અને આ જગ્યા પર અત્યારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમામ મોટી સંખ્યામાં પાલિકાના અધિકારીઓની ફોજ અહીંયા ઉતારી દેવામાં આવી છે અને આ કાર્યવાહી આરંભી અને તમામ જે મોટરો છે તે અત્યારે જપ્ત કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે આ વિસ્તારમાં જે પાણીની સમસ્યા હતી પાણીના લીધે આજે ખંડેરાવ માર્કેટ પાલિકાની મુખ્ય કચેરી ખાતે પાણીને લઈને મોરચો પહોંચ્યો હતો અને તેના લીધે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, કેમ કે એવું જાણવા મળ્યું હતું કે અહીંયા કેટલાક લોકો મોટર સાથે પાણી ખેંચી રહ્યા છે, ત્યારે આ મોટરો બંધ કરાવી અને તેને જપ્ત પણ કરવામાં આવી રહી છે. વડોદરા મહાનગરપાલિકાની ટીમ, દબાણ શાખાની ટીમ અને તમામ જે અધિકારીઓ છે તે અત્યારે અહીંયા પહોંચી અને આ કાર્યવાહી કરી રહ્યા છે. જે રીતે વાત કરવામાં આવે તો આ વિસ્તારમાંથી જ કેટલાક સમયથી પાણી નથી મળી રહ્યું તેવી બૂમો પડી હતી અને તેના કારણે કેટલાક મોરચા પણ પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા. આજે પણ એક મોરચો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી અને રજૂઆત કરી હતી કે આ વિસ્તારમાં પાણી નથી મળી રહ્યું, ત્યારે આજે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા અને તેમાં જાણવા મળ્યું હતું કે આ વિસ્તારમાં જે એપાર્ટમેન્ટ આવેલું છે ત્યાં આજુબાજુના વિસ્તારમાંથી મોટર લગાવીને કેટલાક લોકો પાણી ખેંચી રહ્યા છે અને તેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે અને તમામ જે મોટરો છે તે અત્યારે જપ્ત પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.
દર્શક મિત્રો, અત્યારે જે પણ અમારી સાથે દર્શકો જોડાયા છે તેઓને માહિતી આપી દઉં કે વડોદરા શહેરનો કારેલીબાગ વિસ્તાર, તેમાં તુલસીવાડી આવેલું છે અને તુલસીવાડી ખાતે આ જે વિસ્તાર આવેલો છે, ખ્વાજા એપાર્ટમેન્ટ સહિતની આજુબાજુનો વિસ્તાર, અને તેમાં પાલિકા તરફથી એક મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં લોકોને સમસ્યા હતી કે પાણી નથી મળી રહ્યું, આના કારણે કેટલીક રજૂઆતો પણ આવી હતી અને ત્યારબાદ કેટલાક મોરચા પણ પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા. આજે સવારે પણ એક મોરચો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યો હતો અને પાણી નથી મળી રહ્યું તેવી ફરિયાદ રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આ પાલિકા તરફથી આદેશ આપવામાં આવ્યા હતા આ બાબતે, અને જાણવા મળ્યું હતું કે આ સમગ્ર વિસ્તારમાં કેટલાક લોકો મોટરો લગાવીને પાણી ખેંચી રહ્યા છે, વધુ પ્રમાણમાં પાણી ખેંચી રહ્યા છે, જેના કારણે બીજા લોકોને જે બીજા વિસ્તારમાં જે પાણી મળવું જોઈએ તે મળી નથી રહ્યું, અને તેને જ લઈને પાલિકાની ટીમ સફાળી અહીંયા જાગી અને તાત્કાલિક પાલિકાની તમામ જે દબાણ શાખાની ટીમ છે, પાલિકાના અધિકારીઓ છે, તેની એક ફોજ ઉતારી દેવામાં આવી આ વિસ્તારમાં, અને તમામ જે ગેરકાયદેસર કનેક્શન કરી અને જે પાણી મોટરથી ખેંચવામાં આવતું હતું તે પાણી અને મોટરો અત્યારે જપ્ત કરવાની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. ઘણી મોટરો અહીંયાથી જપ્ત કરવામાં આવી છે. સમગ્ર વિસ્તાર છે આ તુલસીવાડીનું, અશોકનગર કહી શકાય, ખ્વાજા એપાર્ટમેન્ટ છે, આ તમામ જે પરિષદ છે તેમાં આ ચેકિંગ હાથ ધર્યું છે પાલિકા તરફથી, અને જે ગેરકાયદેસર રીતે પાણી ખેંચતા તત્વો છે તેની સામે પાલિકાએ લાલ આંખ કરી છે. આ સમગ્ર એપાર્ટમેન્ટની આસપાસનો જે વિસ્તાર આવેલો છે, જે પરિષદ આવેલું છે, ત્યાં ગેરકાયદેસર રીતે પાણી ખેંચવામાં આવતું હતું તેવું ધ્યાનમાં આવ્યા બાદ તમામ કનેક્શન કાપીને આ મોટરો છે તે જપ્ત કરવામાં આવી રહી છે. સમગ્ર વિસ્તારની વાત કરીએ તો પાણીની સમસ્યા મુખ્ય મુદ્દો રહ્યો છે. વારંવારની રજૂઆત આવી છે આ વિસ્તારમાંથી, ત્યારે પાણી કેમ નથી મળી રહ્યું તે બાબતેની પણ તપાસ કરવામાં આવી છે. ત્યારે જે રીતે ધ્યાનમાં આવ્યું છે તંત્રને કે આ વિસ્તારમાં કેટલાક લોકો મોટરથી પાણી ખેંચી રહ્યા છે જે ગેરકાયદેસર હોય છે, અને તેના જ કારણે આ કાર્યવાહી પાલિકાની ટીમ, દબાણ શાખાની ટીમ અને પોલીસ વિભાગને સાથે રાખીને કરી રહી છે. અત્યારે જે ગેરકાયદેસર રીતે કનેક્શન નજરે પડી રહ્યા છે તે કનેક્શનને કાપી અને મોટરો જપ્ત કરી અને આ કાર્યવાહી એક મોટી કાર્યવાહી કહી શકાય પાલિકા તરફથી, અને આ મોટરો પણ જપ્ત કરવામાં આવી રહી છે અને દંડ સહિતની જે કાર્યવાહી છે તે પણ કરવાનું પાલિકા તરફથી અત્યારે જે અધિકારી છે સુરેશ તુવેર તેમના દ્વારા અત્યારે કહેવામાં આવ્યું છે કે અત્યારે તો મોટર જપ્ત કરી રહ્યા છે પરંતુ આગળ પણ આ બાબતે કાર્યવાહી કરવામાં આવશે. દર્શક મિત્રો, જે રીતે આ એક પાલિકાની મોટી કામગીરી કહી શકાય, પાલિકાની ટીમ અત્યારે મોટી કાર્યવાહી કરી રહી છે, ત્યારે અમારા ચેનલ હેડ કૌશલ ખાન પણ અમારી સાથે ઉપસ્થિત થયા છે. જી કૌશલ ખાન, આ કાર્યવાહી પાલિકાની મોટી કરી રહ્યા છે, ઘણી મોટરો જપ્ત કરી છે, શું કહેવા માંગશો? પરેશભાઈ, જે રીતે વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓ આજે જાગ્યા છે એનું કારણ એ છે કે આજે આમ આદમી પાર્ટીના જે નેતાઓ અને કાર્યકર્તાઓ અને અહીંના સ્થાનિકો દ્વારા વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા કમિશનર દિલીપ રાણા સાહેબને રજૂઆત કરવામાં આવી હતી કે ઘણા એવા વિસ્તાર છે જે પાણીથી વંચિત છે, જ્યાં પાણી પહોંચતું જ નથી,
સારી વાત છે કે જે લોકો મોટર લગાવીને આ પાણી ખેંચી રહ્યા હતા એની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. પણ વડોદરા મહાનગર સિવાય સંસ્થાનો આ જ વિસ્તારની વાત કરીએ, આ વિસ્તારમાં છેલ્લા કેટલાક લાખો કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હશે જે પૃષ્ટિ પંપ હોવું જોઈએ. પરેશભાઈ, જે પૃષ્ટિ પંપને વધારે જે પાછ પાણી આવવું જોઈએ, પાણી નથી આવતું, જેના કારણે અહીંના સ્થાનિકો દ્વારા મોટરો લગાવીને પાણી ખેંચવામાં આવે છે. પણ જે મેઇન જળ છે, આપણે જોયું છે વિકલપુરમાં, તમે જોયું હશે કે કરોડો રૂપિયા ખર્ચીને એક પૃષ્ટિ પંપ લગાવવામાં આવ્યું હતું પાણી માટે, કે ચૌહાણ સોસાયટી છે, કરેલીબાગ વિસ્તાર છે, ઘણા બધા નઈ ધરતી બોલવાર છે, ઘણા બધા વિસ્તાર છે, કુર્તીવાડી છે, જ્યાં લો પ્રેશરમાં પાણી આવે છે, જેના કારણે આ લોકો મોટર લગાવતા હતા. વાત સાચી છે કે મોટર લગાવીને પાણી ખેંચી રહ્યા છે, પણ તમારા તરફથી પણ એવી સુવિધા આપવી જોઈએ કે પ્રેશરમાં પાણી આવવું જોઈએ. પ્રેશરમાં પાણી એ લોકો આપતા નથી, એટલા માટે આ લોકો મોટર લગાવીને કામ કરી પાણી ભરે છે. સારી વાત છે કે જે લોકો ઇલીગલ પાણીની મોટર લગાવે છે એની વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ. પણ સેવા સદનના અધિકારી એસીમાં બેઠીને ઓર્ડર આપી દે અને કઈ રીતે બધાની મોટર જપ્ત કરી લો. હવે આ લોકોના ત્યાં પ્રેશર આવતું જ નથી પપ્પાળા સાહેબ, એટલા માટે આ લોકો મોટર લગાવીને પાણી ખેંચે છે. તમે પ્રેશર પૂરતું આપો તો આ લોકો આવું કામ કરે જ ના. ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં લો પ્રેશરથી પાણી આવે છે, છતાં પણ અધિકારીઓનું પેટનું પાણી હલતું નહીં, હવે લોકોને પાણી મળતું નહીં અને આ લોકોને પાણીની મોટર કાઢવા આવી ગયા. એટલે આ પાટલા ફોડ્યા, ત્યાં રજૂઆત કરી, એ સજા છે, આ ગુનો છે, એટલા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેટલાક કેટલાક દિવસથી આ લોકો શાંતિથી બેઠા હતા ત્યારે કોઈ કાર્યવાહી કરવામાં ના આવી. એટલે આજે આ કાર્યવાહી કરવામાં આવી છે એને આપણે ના નથી પાડતા. પણ જે રીતે લો પ્રેશર આવી રહ્યો છે એને પ્રેશર વધારવાની જરૂર છે, જે બુસ્ટિંગ પંપ છે એને અપગ્રેડ કરવાની જરૂર છે. તો આ લો પ્રેશરને પાણી લોકોના ત્યાં પાણી નથી પહોંચતું, એ લોકોના ત્યાં બી પાણી પહોંચે તો મોટર લગાવવાની જરૂર જ ના પડે. પરેશભાઈ, એ સાચી વાત છે. સવાલ એ છે કે કાર્યવાહી કરી રહ્યા છે એનું આપણે વિરોધ નથી, પણ તમારા તરફથી પણ હાઈ પ્રેશરમાં પાણી આપવામાં આવે તો કોઈ પ્રકારની કોઈ મોટર જ ના લગાવે. સાચી વાત છે. તમે બી રહેતા હશો, હું બી ત્યાં વિસ્તારમાં રહ્યા છે, આપણા પોળોમાં હજુ બી લો પ્રેશરથી પાણી આવે છે. સમસ્યા નથી, કારેલીબાગના આનંદનગર હોય, કારેલીબાગના ઘણા બધા એવા વિસ્તાર છે કે ત્યાં ફતેપુરાના ઘણા બધા એવા વિસ્તાર છે કે અત્યાર લો પ્રેશરથી પાણી આવે છે. એટલા માટે આ ગરીબ લોકો મોટર લગાવીને પાણી ખેંચે છે. સવાલ એ છે કે સુવિધા આપવાની હોય, આ સુવિધા ઉભી ના કરવાની હોય, કંઈક ને કંઈક વચ્ચેનું રાખો કાઢીને અથવા પુષ્ટિક પંપ લગાવીને આ પાણી જેવું છે પ્રેશરથી લોકોને મળે ને તો આ સમસ્યાનું સમાધાન થઈ જાય, આ સમસ્યા કાયમ માટે પૂરી થઈ જાય. પરેશભાઈ, સાચી વાત છે. જી ચોક્કસ, તો વાત કરવામાં આવે તો અત્યારે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, અમારા ચેનલ હેડ કૌશલ ખાન અમારી સાથે જોડાયા હતા અને તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યાની બૂમો ઉઠી હતી, પાણી મળી નથી રહ્યું, ત્યારે કાર્યવાહી કરવામાં આવી છે. સારી વાત છે કે કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ આ વિસ્તારના લોકોને જો પ્રેશરથી પાણી મળતું હોત તો આ લોકો મોટર લગાવવાની જરૂર પણ ના પડી હોત. એટલે કહી શકાય કે આ કાર્યવાહી કરવામાં અત્યારે આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને જ્યારે પાણી નહીં મળતું હોય, પ્રેશરથી નહીં મળતું હોય, ત્યારે લોકોએ મોટરો લગાવી હશે. અને આ કાર્યવાહી જે અત્યારે કરવામાં આવી છે, ખાસ કરીને આજે પાલિકા ખાતે મોરચો પહોંચ્યો હતો અને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, અને આવી રજૂઆત અગાઉ ઘણી વખત કરવામાં આવી હતી કે પાણી પૂરતા પ્રેશરથી નથી મળી રહ્યું, ત્યારે આ બાબતે હવે તંત્રએ કાર્યવાહી આરંભી છે અને મોટરો જે જપ્ત કરી છે, જે પાણીના કનેક્શનમાં લગાવીને પાણી જપ્ત ખેંચવામાં આવતું હતું તેવી મોટરો અત્યારે પાલિકા દ્વારા કનેક્શન કાપીને મોટરો જપ્ત કરી છે, ત્યારે કાર્યવાહી પર સવાલ પણ એટલા માટે ઉભા થાય છે કે લોકોને પૂરતું પાણી નથી મળી રહ્યું, છેલ્લા કેટલાય વર્ષોની આ સમસ્યા છે. ત્યારે પાલિકાનું જે તંત્ર છે તે પાલિકાના તંત્રએ પણ ધ્યાન આપવું જોઈએ કે લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળે છે કે કેમ, અને જો પાણી ના મળતું હોય ત્યારે લોકો મોટર લગાવવા મજબૂર થતા હોય છે, ત્યારે આ કાર્યવાહી જે કરવામાં આવી છે એક સવાલ પણ ઉભા કરે છે. સારી બાબત છે કે કોઈ મોટરથી પાણી ના ખેંચે, પણ પાણી લોકોને મળતું હશે તો મોટર કોઈ લગાવશે પણ નહીં. એટલે અત્યારે આ કાર્યવાહી પાલિકા દ્વારા જે કરવામાં આવી છે, ચોક્કસ ક્યાંક ને ક્યાંક દ્વેષ ભાવ સાથે કરવામાં આવી રહી હોય તેવું પણ અત્યારે લાગી રહ્યું છે.
વડોદરા શહેરની વાત કરીએ તો આ વિસ્તાર સહિત આજુબાજુના જે ઘણા વિસ્તાર છે તેમાં પાણી પ્રેશરથી નથી મળી રહ્યું તેવી બૂમો વારંવાર ઉઠે છે. વડોદરાનો જે પૂર્વ વિસ્તાર છે ત્યાં પણ પ્રેશરની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, પરંતુ પાલિકા દ્વારા મોટું એક આયોજન કરીને આ વિસ્તારમાં કઈ રીતે પાણી પ્રેશરથી અને પૂરતું પહોંચાડી શકાય તે માટેના પણ આયોજન કરવા જોઈએ. આ વિસ્તારમાં જે રીતે અત્યારે કાર્યવાહી પાલિકા દ્વારા આરંભી છે એક સારી બાબત છે, પરંતુ એક વસ્તુ પાલિકા દ્વારા નિશ્ચિત કરવી જોઈએ કે પાણી પહેલા અહીંયા પૂરતું અને પ્રેશરથી પહોંચે અને સાથે સાથે લોકોને આ બાબતે લોકો નિશ્ચિત થઈ જાય અને તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવે. ત્યારબાદ જો કોઈ તત્વ આ રીતે પાણીથી મોટરથી પાણી ખેંચતો હોય તો તેની સામે કાર્યવાહી પણ કરવી જોઈએ. બીજી તરફ કેટલાક લોકો દ્વારા વડોદરા શહેરનો કારેલી બાગ વિસ્તારમાં આવેલું તુલસીવાડી વિસ્તાર અને એમાં અશોકનગર ખ્વાજા એપાર્ટમેન્ટ સહિતની બિલ્ડિંગ આવેલી છે અને તેમાં પાલિકા દ્વારા જે રીતે આજે એકાએક કાર્યવાહી શરૂ કરવામાં આવી, દબાણ શાખાની ટીમ પોલીસ વિભાગને સાથે રાખીને સમગ્ર જે પરિષદ છે તેમાં પહોંચીને પાલિકા અત્યારે કાર્યવાહી કરી રહી છે. ગેરકાયદેસર રીતે પાણીની લાઇનમાં મોટરો લગાવી અને જે પાણી ખેંચવામાં આવે છે તેને અત્યારે પાણીના કનેક્શનો કાપી અને જપ્ત કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ બાબતે તમામ જે મોટર જપ્ત કરી છે અત્યારે આપણી સાથે હવે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેર પણ છે, તેમની સાથે વાત કરીશું. તુવેર સાહેબ, કઈ રીતની કાર્યવાહી અત્યારે કરવામાં આવી છે? આજે તુલસીવાડી ખ્વાજાનગર વિસ્તારમાં જેવી રીતે ગેરકાયદેસર મોટર લગાડીને પાણી ખેંચી લેવામાં આવે છે જેના કારણે બાકીના નાગરિકોને પાણી નથી મળતું, એ ફરિયાદના આધારે ગેરકાયદેસર મોટરો જપ્ત કરવાની કામગીરી ચાલી રહી છે. ઓછામાં ઓછી 40-50 મોટરો જપ્ત કરી છે અને હજી પણ કામગીરી ચાલુ છે. ઓછામાં ઓછી 10 ટીમો છે, દબાણ શાખાની ટીમ છે, પોલીસની મદદ છે, અન્ય વિભાગો સાથે રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. અહીંયા સુનિશ્ચિત કરવામાં આવશે કે પાણી પ્રેશરથી અને પૂરતા પ્રમાણમાં મળી રહે, પાણી પ્રેશરથી મળે છે એનું પણ સુનિશ્ચિત કરવામાં આવશે અને ગેરકાયદેસર મોટરો સાથે જપ્ત પણ કરવામાં આવશે. ચોક્કસ, અત્યારે અધિકારી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સુનિશ્ચિત કરવામાં આવશે કે આ વિસ્તારમાં પાણી પૂરતા પ્રમાણમાં પૂરતા પ્રેશરથી મળી રહ્યું છે કે કેમ, અને ત્યારબાદ પણ જે આ રીતની કોઈ મોટર લગાવવામાં આવશે તો તેને જપ્ત કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રીતે આ કામગીરી
કરવામાં આવી છે અને તેના કારણે સમગ્ર વિસ્તારમાં અત્યારે જે પાલિકાની ટીમ સહિતનો જે કાફલો છે તે અહીંયા પહોંચી અને કાર્યવાહી આરંભી હતી. 40 ઉપરાંત જે મોટરો છે તે અત્યારે જપ્ત કરવામાં આવી છે અને પાલિકા દ્વારા જે વિસ્તાર છે ત્યાં પણ અત્યારે ચેકિંગ ચાલુ જ રાખવામાં આવ્યું છે. ત્યારે આ એક મોટી કાર્યવાહી કહી શકાય અને જે રીતે પાણીની સમસ્યા મુદ્દે સ્થાનિકો દ્વારા પાલિકામાં જે રજૂઆત કરવામાં આવી હતી તેને ધ્યાનમાં લઈને પાણી મળતું મળે છે કે કેમ તે બી સુનિશ્ચિત કરવાની એક જરૂર છે. ત્યારે પાલિકા દ્વારા હવે આ વિસ્તારના લોકોને પૂરતા પ્રમાણમાં પૂરતા પ્રેશરથી પાણી મળશે કે કેમ તે પણ એક સવાલ છે. પાણી નથી મળી રહ્યું એ વાત બરાબર છે, પાણી પાલિકાએ આપવું જ જોઈએ, પરંતુ ગેરકાયદેસર મોટરો લગાવવી પણ ના જોઈએ. સાથે સાથે પાલિકાએ પણ નિશ્ચિત આ કરવું જોઈએ કે પાણી પૂરતા પ્રમાણમાં પૂરતા પ્રેશરથી મળે, જેથી કરીને નાગરિકો પણ આવી મોટરો લગાવે નહીં, નાગરિકોને પણ સવડત રહે અને નાગરિકો પણ પોતાની રજૂઆત કરવા બહાર ના જાય. ત્યારે આ પ્રકારની જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એક મોટી કાર્યવાહી પાલિકા તરફથી કહી શકાય. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે મારા સહયોગી સુરેશ રાજપૂત, હું પરેશ મકવાણા સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.